राजकोट सहित समग्र गुजरात भर में चकचार मचावनारा सगीरा हत्या केस में आखरे आरोपी जयेश गिरधर सरवैया ने कोर्ट द्वारा सजा संभावामां आवी छे। जेतपुर सेशन्स कोर्टना जज आर आर चौधरी द्वारा आरोपी जयेश गिरधर सरवैया ने फांसी की सजा संभावामां आवी छे। 5 दिवस पूर्वे आरोपी ने नामदार कोर्ट द्वारा दोषित ठहरावामां आव्यो हतो। दीकरीना परिवारजनोए कह्युं न्यायतंत्र द्वारा अमने न्याय आपवामां आव्यो छे, तो वकीले कह्युं रेर ऑफ ध रेर केस में दाखला रूप सजा फटकारवामां आवी हती। 16 માર્ચ 2021 ને રોજ જેતોસર ગામે ધોરણ 11માં અભ્યાસ કરનારી સગીરાને જયેશ ગિરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા, તો સાથે જ સગીરાના ભાઈને પણ છરીના 5 જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો। સમગ્ર કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જનક પટેલની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે કોર્ટ સંકુલ ખાતે સગીરાના માતા પિતા તેમજ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર સહિત અન્ય પરિવારજનો આવ્યા હતા। આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં સગીરાની માતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી, તો બીજી તરફ હત્યા કેસની ફરિયાદી અને સગીરાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપીને ફાંસીની જ સજા મળવી જોઈએ તે પ્રકારની માંગ કરી હતી। સમગ્ર મામલે આરોપી દ્વારા જે તે સમયે સગીરાના ભાઈને 5 જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, તેણે પણ મીડિયા સાથેની વાતચીતમાં કઈ રીતે 16 માર્ચને રોજ બનાવ બન્યો હતો તેની આવવીતી જણાવી હતી। સગીરાના પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ન્યાય મળ્યો છે અને આવતા દિવસોમાં બીજી દીકરીઓ સાથે આવું ન બને તે માટે દાખલારૂપ સજા ફટકારવામાં આવી છે। મારી દીકરીને ન્યાય મળ્યો છે, હું બધાનો આભાર માનું છું। આરોપીને ફાંસીની સજા થઈ છે એ વિશે તમે શું કહેશો? અમારી એ જ માંગ હતી કે એને ફાંસીની સજા મળે, મારી દીકરીને આત્માને શાંતિ મળે। મારી બેનને જે ન્યાય મળ્યો છે તે પણ અમારા માટે ખૂબ જ લાભદાયક છે। મારી બેનને જેવી રીતના 34 ઘા માર્યા હતા અને મને પણ 5 ઘા મારીને ઈજા પહોંચાડી હતી, તે ખૂબ જ જાનલેવા ઘટના બની હતી। એટલા માટે મારી બહેનને ન્યાય મળે એ માટે અમે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા। આજે અમારી બેનને ન્યાય મળી ગયો છે, મારી બહેનના અત્યારે ફાંસીની સજા થઈ છે તે, અને જેને અમને પહેલેથી છેલ્લે સુધી સહકાર આપ્યો હતો તેનો બધાનો અમે આભાર માનીએ છીએ। હરીશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।